નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ. તો મિત્રો, આજે સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ. તો આગળ વાત કરીએ તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો 24 કેરેટ સોનું જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ છે 7275 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 72750 વેચાઈ રહ્યું છે, જ્યારે 100 ગ્રામ સોનું 7,27,500. જે મિત્રો 24 કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તો 22 કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ. જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે 6,668 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 66,680 વેચાઈ રહ્યું છે, જ્યારે 100 ગ્રામ સોનું 6,66,800. જે મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આગળ વાત કરીએ તો મિત્રો, આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ. જેની અંદર આજે માર્કેટની અંદર 10 ગ્રામ ચાંદી 849 વેચાઈ રહ્યું છે, જ્યારે 100 ગ્રામ ચાંદી 8,490, જ્યારે 1 કિલો ચાંદી 84,900 વેચાઈ રહ્યું છે. તો મિત્રો, ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવની અંદર છેલ્લા ઘણા બધા દિવસો સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો, જો તમારે લગ્ન પ્રસંગ માટે અત્યારે સોનું ખરીદવું હોય તો અત્યારે ખૂબ જ સહેલો મોકો જોવા મળી રહ્યો છે. લગ્ન પ્રસંગ માટે અત્યારે સોનું ખરીદવામાં સતત છેલ્લા 20 દિવસથી ઘટાડો થઈ રહ્યો છે અને રોકાણકારો માટે પણ આવનારા દિવસોમાં અને અત્યારે સોનું ખરીદવું ખૂબ જ સસ્તું બની રહ્યું છે. કારણ કે આવનારા દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. તો મિત્રો, તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. આગળ વાત કરીએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવની અંદર બુલિયન માર્કેટમાં પણ સતત કડાકો જોવા મળી રહ્યો છે, જેની વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે મેળવી. તો મિત્રો, હવે પછી આપણે એક નેક્સ્ટ વિડીયો જેની અંદર ચર્ચા કરીશું કે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો. નેક્સ્ટ વિડીયો, ન્યૂ અપડેટ.